અમરેલી શહેરના ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરી મતદાન જાગૃતિના સંદેશ સાથે નાગરિકોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ સાથે મતદાન જાગૃતિના શપથ પણ લેવડાવવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે અમરેલી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિના હેતુથી અમરેલીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા મથકે તાલુકા કક્ષા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે આગામી 7 મે 2024 મંગળવારના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃતિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી લોકસભામાં મતદાન જાગૃતિ અંતર્ગત નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો. અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસ અધિક કલેક્ટર ગોહિલે જિલ્લાના અન્ય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ રેલી શહેરના સરદાર સર્કલ, નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાઇબ્રેરી ચોક, નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી ફરી રન ફોર વોટ રેલી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવેલ. અશોક મણવર, ZSTV, અમરેલી.